हेलो जागृत आवाज में तमारु स्वागत छे। मानु नंती चिंता ना खाणी। हवे आ तमारा राउंड टू नी चॉइस फिलिंग नो आज लास्ट डेट छे। आजे पण जे लोको राउंड टू में एंटर थवू होय थई शके छे। जस्ट तमारे एसीपीसी नी वेबसाइट पर लॉग इन करी अने एक्सेप्ट करवानुं छे के मारे राउंड टू में जवू छे। ओके, आपणे छेल्ला लगभग 20 दिवसथी झूम मीटिंग उपर मेथ्सना लाइव फ्री ऑफ कॉस्ट सेशन चालू करेला हता। बधा माटे बधाने आपणे लिंक शेर करी छे। तो पण घणा बधा छोकराओ, एटले ऑलमोस्ट खाली 150-200 छोकरा एवा हशे कि जे लोको लाइवमां आवी रह्या छे, एटले बधाने कॉलेजनुं वधारे कई कॉलेजमां जवू कई ब्रांचमां जवू एनું બધાને છે, પણ કોઈને ભણવાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી આ દેખાઈ આવે છે। જો આ જ એટિટ્યૂડ આપણે 4 વર્ષ માટે રાખ્યું ને, તો આ જ એટિટ્યૂડના કારણે જ આપણને જોબ મળવામાં તકલીફ પડશે ભાઈ। ફ્રીમાં છે તો પણ કોઈ નથી આવતું, તકલીફવાળી વાત છે, સમજવા જેવી વાત છે। આજે સાંજે 6 વાગે આપણે એક લાઈવ સેશન લેવાના છીએ રાઉન્ડ 2 માટેનું। તો એની લિંક વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, એમાં તમે જોડાઈ જજો। અને એમાં જ આપણે જ્યારે મેથ્સનું લાઈવ લેક્ચર લઈશું તો એમાં પણ લિંક એમાં જ શેર કરવામાં આવશે। જે લોકોને રિયલીમાં ભણવાની ઈચ્છા હોય ને એ આવી જજો, અને રાઉન્ડ 2નું જાણવું હોય તો આવી જજો। ઓકે, એમાં તમારા ક્વેશ્ચન એન્ડ આન્સર આપણે શેર કરીશું। હવે આજ 30 જુલાઈ જે છે, 30 જુલાઈ તમારી લાસ્ટ ડેટ છે આજે રાઉન્ડ 2 માટેની। તમારે જે ચોઇસ ફિલિંગ કરવાની છે એમાં હજુ ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ મિસ્ટેક્સ કરી રહ્યા છે। આજે પણ મારા 2-3 લોકો જોડે વાત થઈ એટલે મને ખ્યાલ આવ્યો। તમને રાઉન્ડ 1માં ફોર એક્ઝામ્પલ LD કોમ્પ્યુટર મળ્યું છે, રાઉન્ડ 1માં તમને LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું છે, તો આ ચોઇસ તમારે રાઉન્ડ 2માં નાખવાની કોઈ જરૂર છે જ નહીં, કેમ કે તમને મળેલું છે। તમે ટોકન ફી ભરી હશે તો આ તમારું રહેશે, ટોકન ફી નહીં ભરી હોય તો આ તમારું કેન્સલ થઈ ગયું હશે। કેન્સલ થઈ ગયું હોય તો બી રાઉન્ડ 2માં નાખવાની જરૂર નથી, ટોકન ફી ભરેલી હોય તો પણ રાઉન્ડ 2માં નાખવાની જરૂર નથી, કેમ કે હવે તમને રાઉન્ડ 2માં તમને આ ચોઇસ માટે કન્સિડર કરવામાં નહીં આવે। બીજી વસ્તુ એ કે રાઉન્ડ 2માં ફક્ત એવી જ કોલેજ અને એવી જ બ્રાન્ચ નાખવાની કે જે તમને જોઈએ છે, કઈ કઈ થાકી ગયો છું। હવે જેને LD કોમ્પ્યુટર મળી ગયું હોય અને રાઉન્ડ 2માં LJ ઇન્ડસ સાલ એ બધી કોલેજ નાખવાની જરૂર નથી, તમે સમજો। જો તમને રાઉન્ડ 2માં બીજી કોઈ કોલેજ મળી રાઉન્ડ 1માં મળેલી કોલેજ કરતા લોઅર લેવલની કોલેજ મળી, તો તમારે કમ્પલસરી એ કોલેજ લેવી પડશે। એ તમને ઓપ્શન નહીં આપે કે ભાઈ તમને રાઉન્ડ 2માં આ કોલેજ મળી છે અને રાઉન્ડ 1માં આ મળી હતી, બોલો તમારે કઈ જોવે છે, એવું ના હોય તમારે કોઈ દિવસ। રાઉન્ડ 2માં કોલેજ મળી, બ્રાન્ચ મળી, તમે જે ચોઇસ ફિલિંગ કરી હતી એ મળ્યું, એમાંથી ગમે તે એક મળી ગયું, તો ઓટોમેટિકલી રાઉન્ડ 1 વાળું તમારા હાથમાંથી નીકળી જશે। તો એવી જ ચોઇસ નાખજો કે જે તમને જોઈએ છે, બીકોઝ એકવાર તમારી એન્જિનિયરિંગનું જે સ્ટડી સ્ટાર્ટ થયું પછી બ્રાન્ચ ચેન્જ કરવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, કોલેજ ચેન્જ કરવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે। ઘણા બધા લોકોને લાગતું હશે કે અત્યારે આ કોલેજ માં લઈલું પછી પાછળથી કોલેજ ચેન્જ કરી દઈશ, કે અત્યારે આ બ્રાન્ચમાં લઈલું પાછળથી બ્રાન્ચ ચેન્જ કરી દઈશ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે। આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, એટલે રાઉન્ડ 2માં મહેરબાની કરીને એવી ભૂલો ન કરતા કે તમારે આખી જિંદગી પસ્તાવવું પડે, હે ને, જિંદગીમાં તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। ઓકે, પછી રાઉન્ડ 2માં જે ઘણા બધા લોકો એમ કહે છે કે રાઉન્ડ 2માં તમે એડમિશન કેન્સલ કરાવી શકો, રાઉન્ડ 2માં તમે એડમિશન કેન્સલ કરી શકો છો, તો એનો મતલબ એમ નહીં કે તમને રાઉન્ડ 1 વાળી મળશે। તમે રાઉન્ડ 2 કેન્સલ કરાવો છો તો રાઉન્ડ 2 વાળી બી ગઈ ને રાઉન્ડ 1 વાળી બી ગઈ, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે। બીજા બધા હજુ એવી આશા રાખીને બેઠા છે કે રાઉન્ડ 3માં જે છે એ આપણને સારી કોલેજ મળશે। રાઉન્ડ 3માં કોલેજ ચેન્જ થવાના બહુ જ ઓછા ચાન્સીસ રહેશે, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે। 10 ઓગસ્ટ તમારો રિપોર્ટિંગ ટાઈમ, રિપોર્ટિંગ ડેટ છે, લાસ્ટ ડેટ છે તમારી કોલેજમાં, એટલે કે રાઉન્ડ 2 પતે એ પછી 10 ઓગસ્ટ સુધીમાં તમારે લોકોએ બધી તમને જે કોલેજમાં એડમિશન મળ્યું હોય એ કોલેજમાં જઈને તમારે રિપોર્ટિંગ કરાવી દેવાનું છે। હજુ ખાસા બધા સ્ટુડન્ટ્સ એવા છે જે લોકો હજુ સ્ટડી ચાલુ કર્યું નથી, કોલેજ લેવામાં જેટલી વેલ્યુ બતાવે છે, કોલેજમાં જવા માટે બ્રાન્ચ સિલેક્ટ કરવા માટે જેટલા સિન્સિયર છે એટલા સ્ટડી માટે સિન્સિયરિટી નથી, આ દેખાઈ રહ્યું છે। જે એવરી યર આ જ થતું આવ્યું છે, કંઈ નવું નથી, પણ જે લોકો આની આ જ પ્રોસિજરમાં રહેશે એ લોકોને તકલીફ પડશે। રાઉન્ડ 2નું ચોઇસ ફિલિંગ તમારું પતે પછી એનું રિઝલ્ટ જે છે એ 2 ઓગસ્ટે છે, રાઉન્ડ 2નું રિઝલ્ટ જે છે એ 2 ઓગસ્ટે છે, અને 2 ઓગસ્ટે રિઝલ્ટ ડિક્લેર થશે, એના પછી એની જે ડેટ્સ કન્ફર્મ કરાવવાની જે ડેટ્સ જે છે એ પણ તમને હું કહી દઉં, જેના કારણે તમે લોકોને ક્લિયર થાય, અને જે કન્ફર્મ કરાવવાની ડેટ્સ જે છે બેટા એ ડેટ્સ તમારી
જોઈએ તો બીજી ઓગસ્ટે રિઝલ્ટ છે, છઠ્ઠી ઓગસ્ટ સુધીમાં તમારે ફીઝ ભરવાની છે, કેન્સલ કરાવવું હોય તો આઠમી ઓગસ્ટ છે બરાબર, ને નવમી ઓગસ્ટે રાઉન્ડ ટુ પછીનું વેકન્ટ રાઉન્ડ બહાર પડશે. એટલે આ તમારી એડમિશન પ્રોસીજર હવે ઓલમોસ્ટ પતવા આવી છે, એટલે હવે સ્ટડી પર ફોકસ ચાલુ કરી દેજો, બાકી તકલીફ પડશે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.